ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારેના ઉપવાસનો આજે 9મો દિવસ છે અને જે રીતે સમગ્ર દેશમાં વાતાવરણ પેદા થયું છે, સરકારને ફરજ પડી રહી છે કે અન્નાની બધી માંગો સ્વીકારી લેવામાં આવે. જ્યારે હું આ સવારે રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે સલમાન ખુરશીદના નિવાસ સ્થાને મીટિંગ ચાલી રહી છે, શરૂ થવાની છે, અને બધા એવી આશા રાખીને બેઠા છે કે આ મીટિંગમાં નિર્ણય લેવાઈ જશે. અન્નાનું આ આંદોલન અદભુત ચાલ્યું, આખા સમાજનો અન્નાને ટેકો મળી રહ્યો. પણ બે ત્રણ બાબતો અન્નાના આંદોલન દરમિયાન દુઃખદ બાબતો ઊભી થઈ. દિલ્હીના સહી ઇમામે એમના સ્વભાવ પ્રમાણે અને એમની હાજરી પુરાવા, આખા દેશમાં ખબર કેવી રીતે પડે કે હજુ દિલ્હીમાં શાહી ઇમામ બેઠા છે. દિલ્હીના શાહી ઇમામે કીધું કે અન્નાના આંદોલનમાં મુસલમાનો કેવી રીતે જોડાય. કેમ ભાઈ કેવી રીતે જોડાય? એટલે અન્નાના આંદોલનમાં જે લોકો ભેગા થાય છે એ વંદે માતરમ બોલે છે, ભારત માતા કી જય બોલે છે, એટલે મુસલમાનો આંદોલનમાં જોડાઈ ન શકે. લોકોનું સ્વયંભૂ આંદોલન છે. પંજાબમાં કોઈ લોકોનું બહુ મોટું ટોળું ભેગું થયું હોય અને એ બૂમ પાડે, કોઈ અવાજ લગાવે સત શ્રી અકાલ, તો શું એ આંદોલન પંજાબી થઈ ગયું? બધા હિન્દુઓએ, જૈનોએ, પારસીઓએ બહાર નીકળી જવાનું એ આંદોલનમાંથી? જો બોલે સોનિહાલ સત શ્રી અકાલ એવી બૂમ સાંભળ્યા પછી હિન્દુઓ એમ કે હવે આંદોલનમાં અમે કેવી રીતે જોડાઈશું? જો ભારત માતા કી જય અને વંદે માતરમ બોલવા સામે મુસલમાનોને વાંધો હોય તો અમને પણ વાંધો નથી, ન બોલે. પણ એવા ઉચ્ચાર કરનાર ટોળાને કારણે મુસલમાનો અભડાઈ નથી જતા, એમનો ધર્મ છૂટી નથી જતો. તો એક આડાઈ આડોડાઈ આ બહાર આવી. બીજી એક વાત ચાલુ કરવામાં આવી છે, કોઈ ટીવી ચેનલ પર, કોઈ નામ ભૂલી ગયો ભાઈનું, પણ લખ્યું હતું કે કોઈ બૌદ્ધિક ભાઈ છે, બુદ્ધિશાળી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ભાઈ છે, દલિત ઇન્ટેલેક્ચ્યુઅલ ભાઈ એવો ઉલ્લેખ હતો. એ ભાઈ કહી રહ્યા છે કે અન્નાનું આંદોલન દલિત વિરોધી છે. અરે ભાઈ, એમાં ભ્રષ્ટાચાર ઓછો થશે તો દલિતોને કોઈ નુકસાન થઈ જવાનું નથી. સૌથી વધારે ભ્રષ્ટાચાર દલિતોએ, પછાત વર્ગનાઓએ, આદિવાસીઓએ સહન કરવો પડે છે. એમની કોઈ વગ નથી, એમને કાયદા કાનૂનની ખબર નથી, એમની કોઈ આર્થિક તાકાત નથી. આ બૌદ્ધિક ભાઈ એવી દલીલ કરી રહેલા કે જુઓ અન્નાની ટીમ, અન્નાની ટીમમાં એક પણ દલિત નથી. બહુ સારું સંશોધન છે કે અન્નાની ટીમમાં એક પણ દલિત નથી. એમ તો અન્નાની ટીમમાં એક પણ સાઉથ ઇન્ડિયન નથી, એક પણ આસામીઝ નથી, એક પણ ગુજરાતી નથી, એક પણ મહિલા નથી. ભાઈ, આખા દેશમાંથી 5 જણને પસંદ કરવાના હોય તો જરૂરી નથી કે એમાં મહિલા પણ હોય, આસામી પણ હોય, દક્ષિણ ભારતીય પણ હોય, કર્ણાટકી પણ હોય. કારણ કે કર્ણાટક વાળા તો એમ પણ કહેશે કે અમારે આ તામિલ ભાષાઓ જોડે કોઈ લેવા દેવા નથી, કોઈ ગુજરાતી નથી, કોઈ રાજસ્થાની નથી. અરે ભાઈ, આ કોઈ દલીલ છે? તો
આવી વાતો પણ આંદોલનમાં બહાર આવી છે, જે બતાડે છે કે હજુ પણ મીન માઇન્ડેડનેસ આ દેશમાંથી ઓછી નથી થઈ. આંદોલન પાછળ તમામ લોકો છે, ખેડૂતો છે, શહેરીજનો છે, મુંબઈના ડબ્બા વાળા છે, મહિલાઓ છે, બુદ્ધિશાળીઓ છે. મેં વારંવાર કહ્યું છે, અમદાવાદની જોડે બધા ગુજરાતના જેટલા બી ગુજરાતના દ્વેષી છે, ગુજરાત વિરોધીઓ છે, બધા એ આંદોલનમાં છે. પણ એને કારણે આંદોલનની મહત્તા ઘટતી નથી. અન્નાએ આજે બહુ સરસ વાત કરી. અન્નાએ કહ્યું કે આ દેશમાં દરેક કામ કરાવવા માટે સરકારમાં તમારું નાનું મોટું કોઈ પણ કામ હોય તમે પૈસા આપ્યા વગર કરાવી શકતા નથી. આ જ વ્યથા છે મનમોહનસિંહ, સમજી લો. આ જ વ્યથા છે કે તમારા મોટી મોટી વાતો પછી, સંસદમાં મોટી મોટી ચર્ચાઓ પછી, એક નાનકડું કામ સરકારી ઓફિસમાં રૂપિયા આપ્યા વગર થતું નથી, કા થતું જ નથી. સંસદ સભ્યોને હવે કલેક્ટરો ગાંઠતા નથી. મારો જાત અનુભવ કહું છું, મારો પોતાનો જીતુ પંડ્યાનો અનુભવ કહું છું. પત્રકાર છું, બહુ જ પહોંચી વળું એવો માણસ છું. મને વડોદરાના એક કલેક્ટરે એમ કહ્યું કે જીતુભાઈ, સંસદ સભ્ય કલેક્ટર ઓફિસ નહીં ચલાતે. એટલે સંસદ સભ્ય કલેક્ટરને કોઈની ભલામણ કરે એ પણ આ કલેક્ટર સાહેબ ગુનો ગણતા હતા. એક કામ માટે જ્યારે મેં એક ધારાસભ્યને કહ્યું કે કલેક્ટરને કોઈની આટલી ભલામણ કરવાની છે, ત્યારે એ ધારાસભ્યએ મને એમ કહ્યું કે જીતુભાઈ, મારી એક ફાઇલ કલેક્ટર સાહેબ પાસે પેન્ડિંગ છે, તમને કોઈ મળે તો મને પણ કહેજો, મારી ફાઇલ પણ મારે ક્લિયર કરાવવાની છે. વડોદરાના એકદમ તોફાની ધારાસભ્યએ મને કીધું કે હું કલેક્ટરને ફોન નહીં કરું અને મારું કામ અટક્યું છે તમારી જોડે, તમારું કામ કોઈ કરી આપે તો મારું પણ મારે કરાવવાનું છે. હવે વિચાર કરો કે કલેક્ટરો જ્યારે એમ કહેતા હોય કે સંસદ સદસ્ય કો કોઈ હક નહીં કે હમે કુછ કહે, સંસદ સભ્યને પણ સાંભળે નહીં એ કલેક્ટરો, ધારાસભ્યનું કામ ન થાય ન થાય, ભાઈ કદાચ ખોટું હશે ને નહીં થતું હોય, પણ ધારાસભ્ય એમ કે એને તો હું ફોન કરવા પણ નથી માંગતો. તો આ સંસદ સભ્યોને, ધારાસભ્યોને જો આ કલેક્ટરો ગાંઠતા ના હોય, આઈપીએસ અધિકારીઓ ગાંઠતા ના હોય, તો પછી સામાન્ય લોકોનું કામ કોનાથી થશે? આજે અન્નાની એક બીજી પણ અન્નાએ વાત કરી. અન્નાએ કીધું કે આ આઈએસ ઓફિસરો, આ આઈપીએસ અધિકારીઓ જો ઈચ્છે તો 64 વર્ષમાં દેશનો જે વિકાસ થયો છે એ આવતા 10 વર્ષમાં થઈ શકે. અન્નાની વાત બિલકુલ સાચી છે, પણ એ ઈચ્છતા જ નથી. મને કોઈ કહે કે ભ્રષ્ટાચાર દૂર કરવાનો સૌથી સારો, સસ્તો, સહેલો અને બિલકુલ ત્વરિત કોઈ કાયદો કરવો છે તો હું લોકપાલ લીંબાની બહુ ભાંજગઢમાં ના પડું. હું એક જ કાયદો કરવાની તરફેણ કરું કે દર વર્ષે 50% આઈએસ અધિકારી ને આઈપીએસ અધિકારીનો બ્રેન ટેસ્ટ કરો. એ જૂઠું બોલે છે, સાચું બોલે છે, એનું એક ટેસ્ટ કરો. બ્રેન મેપિંગ કે છે ને ભાઈ, ગુનેગાર હોય ને કોઈ ઇન્જેક્શન આપી પછી એને ટ્રાન્સમાં લઈ જવામાં આવે ને પછી પૂછવામાં આવે કે બનાવ વખતે શું બનેલું, તે શું કરેલું. ત્રાસવાદીઓને પણ આ રીતે દવાઓ આપીને, જાસૂસોને આ રીતે દવાઓના ઇન્જેક્શન આપીને બધી માહિતી, મનમાં એની મનમાં પડેલી માહિતી કઢાવવામાં આવે છે. તો બહુ સહેલી વાત છે ભાઈ, ભ્રષ્ટાચાર હટાવવો છે તો દેશના 50%
આઈએસ અને આઈપીએસ અધિકારીની દર વર્ષે આ બ્રેઇન મેપિંગ થવું જોઈએ. એટલે દર બે વર્ષે એ અધિકારીનો ફરી વારો આવે. આ દેશમાં જેટલા કાવતરા થાય છે, જેટલા ભ્રષ્ટાચાર થાય છે, જેટલા ગુના થાય છે, જેટલા ત્રાસવાદી ઘટનાઓ બને છે, આ દેશમાં જેટલી હલકટ અને નીચ બાબતો બને છે એ 8000 આઈએસ આઈપીએસ અધિકારીઓ દ્વારા જ બને છે. અન્ના આશા રાખીને બેઠા છે કે 8-9 હજાર આઈએસ આઈપીએસ અધિકારી દેશને 10 વર્ષમાં પ્રગતિએ લઈ જશે. આ 64 વર્ષમાં દેશને જે આર્થિક સમૃદ્ધિ આવી છે, પણ નૈતિક અધપતન થયું છે. આ ભ્રષ્ટાચાર છાપરે ચડી ગયો છે, એનું કારણ આ 9000 લોકો છે. તમારે કોઈ ગુંડાને શોધવો છે, મુકેશ અરજાણીને બધા શોધતા હતા, એમ નતો મળતો. પછી કે છે અમે આમ કર્યું તેમ કર્યું ને 400 કિલોમીટર ગાડી લઈ ગયા ને અમે એનો આમ પીછો કર્યો ને એને પકડ્યો. બહુ આટલી મહેનત કરવાની જરૂર નથી. વડોદરાના 5-7 પીઆઈઓ, 1-2 એસપી અને 1-1 ડીસીપીનો જો બ્રેઇન મેપિંગ કરાવી નાખ્યું હોત ગુજરાત સરકારે, તો અરજાણી બહુ વહેલો મળી ગયો હોત. અરજાણી નહીં, કંઈ પણ આ દેશમાં કંઈ પણ સારું થાય છે એનો જસ પણ હું તો એમને આપું છું. પણ દેશમાં જે ગંદકી છે એ ગંદકી આ 9000 લોકો ફેલાવી રહ્યા છે. બહુ ઇન્ટેલિજન્ટ માણસ છે. તમે એ આઈએસ આઈપીએસ અધિકારીઓના બાયોડેટા વાંચો તો આંખ ફાટી જાય. હમણાં રિઝર્વ બેંકના ગવર્નરનો બાયોડેટા વાંચતો તો આઈઆઈટી ખડગપુરમાંથી ફર્સ્ટ ક્લાસ ગોલ્ડ મેડાલિસ્ટ, આઈઆઈટી બીએસસી ઇકોનોમિક્સમાં આપણા રિઝર્વ બેંકના ગવર્નર, આઈઆઈટી પુનામાંથી એ એમએસસી વિથ ઇકોનોમિક્સ, પછી પરદેશની યુનિવર્સિટીઓમાં ભણ્યા અને પછી આંધ્રપ્રદેશની યુનિવર્સિટીમાંથી પીએચડી થયા અને બધે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. તો આઈએસ આઈપીએસ અધિકારીઓમાં દેશનું બૌદ્ધિક ધન છે, પણ રાજકારણીઓ જોડે ભેગા થઈને આ લોકો દેશમાં ગંદકી ફેલાવી રહ્યા છે એમાં બે મત નથી. તો અન્ના આશા રાખી રહ્યા છે કે આ 10000 આઈપીએસ અધિકારીઓ દેશનો ઉદ્ધાર કરી નાખશે. પણ દેશને અધોગતિમાં લઈ જનાર પણ આ જ લોકો છે. એટલે જો ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો એમનો દર વર્ષે, હું તો 2 વર્ષે એકવાર કહું છું, પણ દર વર્ષે આઈએસ આઈપીએસ અધિકારીઓને 5-5 દિવસની રજાઓ આપી સ્પેશિયલ કેમ્પ રાખવા જોઈએ આઈએસ આઈપીએસ અધિકારીઓના, અને પબ્લિકમાં એને ટ્રાન્સમાં લઈ જવાના આઈએસ આઈપીએસ અધિકારીઓને, અને અન્નાની ટીમ જેવા 5 જણા સોશિયલ એક્ટિવિસ્ટો બેસે ડોક્ટરની જોડે, અને પછી એ આઈએસ અધિકારીને આઈપીએસ અધિકારીને પૂછવામાં આવે, એનું લાઈવ ટેલિકાસ્ટ થાય. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીનું લાઈવ ટેલિકાસ્ટ કરો. છેલ્લા 3-4-5 વર્ષથી 10 વર્ષથી જે ચીફ સેક્રેટરીઓ છે એનું બ્રેઇન મેપિંગ કરો, એમને બેભાન અવસ્થામાં લઈ જઈને બધું પૂછો કે કેટલા ભ્રષ્ટાચાર થયા છે. કોઈ કમિશન બેસાડવાની જરૂર નહીં ભાઈ, શાહ કમિશનની પણ જરૂર નહીં. અને હવે અન્નાનું આંદોલન પૂરું થવાની તૈયારીમાં છે. 1-2 દિવસમાં આપણે બધા ગોળ ધાણા વેચીશું, ખુશ થઈશું, અન્નાનું આંદોલન સફળ થઈ ગયું છે, કાયદો પણ આવી જશે. પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રીએ, હા ગુજરાતમાં હજુ પણ હું મારો પોતાનો અનુભવ કહું છું કે જ્યારે હું નરેન્દ્રભાઈની તરફેણમાં બોલું તો મને 50-100 મિસકોલ આવે, અને નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં બોલું તો 8-10 મિસકોલ આવે છે. પણ હવે આપણે જાગી ગયા છે, હવે કોઈ નામમાં મોહ રાખવા જેવો નથી. કોંગ્રેસ કે છે કે એમણે 1 લાખ કરોડના ભ્રષ્ટાચાર કર્યા. અરે ભાઈ ચાલો 50 લાખ કરોડના કર્યા, જે કર્યા એ, પણ એમની જે તપાસ છે એ નરેન્દ્રભાઈ એમના મિત્રને, એમના
પસંદગીની ના જજ પાસે કરાવવા માંગે છે. ભાઈ મને કોઈ ચોઈસ આપતું નથી, મારી સામે એક કેસ ચાલે છે. વડોદરાના પોલીસ કમિશનરે મારી સામે એક કેસ કર્યો છે, એક કેસ ચાલે છે. જજો બદલાતા જાય છે, મેજિસ્ટ્રેટ સાહેબો બદલાતા જાય છે. મને કોઈ પૂછતું નથી કે જીતુભાઈ તમારે કયા મેજિસ્ટ્રેટ પાસે કેસ ચલાવો છો. પણ નરેન્દ્રભાઈ નક્કી કરે છે કે મારી તપાસ આ સાહેબ કરશે, અને એટલે કરશે કે તપાસ પંચ એટલે નિમાઈ ગયું કે હવે તપાસ પંચ નિમાયું છે માટે લોકાયુક્તની તપાસ ન કરી શકે. પણ જો આવો પેતરો થાય તો ગુજરાતવાસીઓમાંથી કોઈ અન્ના હજારે બનવું પડશે, આંદોલન ચલાવવું પડશે. નરેન્દ્રભાઈના જે પાપમાં પોટલા છે એ નરેન્દ્રભાઈ આ ન્યાયમૂર્તિ શ્રીના કબાટમાં મૂકી દેવા માગે છે, 5-15 વર્ષ સુધી ખુલે નહીં એમ કરવા માગે છે, તો એની સામે પણ આપણે અવાજ ઉઠાવવો પડશે, આંદોલન કરવું પડશે. અને લોકાયુક્ત એમ કહે કે નરેન્દ્રભાઈ નિર્દોષ છે તો આપણે બધા અપવાસ કરીને એનું પણ પ્રાયશ્ચિત કરીશું કે અમે તમારી પર શંકા કરી અમને માફ કરી દો. પણ આખા ભારતમાં જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચાલે છે અને 7 વર્ષથી આપણે ત્યાં લોકાયુક્ત નથી, અને હવે લોકાયુક્ત નિમવાની સાંજે જ્યારે તૈયારી છે ત્યારે જાણી બુજીને એમની સરકારના બધા જ, હું નથી કહેતો ભ્રષ્ટાચારી છે નરેન્દ્રભાઈ, નહીં બહુ સદાચારી છે, પણ એમની સામે જે આક્ષેપો થયા છે એની તપાસ એ માગે છે જજ પાસે ન થવી જોઈએ, લોકાયુક્ત પાસે જ થવી જોઈએ એવી માગણી પણ આપણે કરવી પડશે, અને એની લડત પણ આપણે ચલાવવી પડશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.